હવે તમે પણ અમારા મનપસંદ ટોયસ ઓર્ડર કરી શકો છો www.puntunkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. પપ્પાએ બનાવ્યું ડિનર. રવિવારની સવાર હતી અને ગટુ અને ચિંકી ખૂબ જ ખુશ હતા. પપ્પા આજે બધાને મૂવી જોવા લઈ જવાના હતા અને બહાર ડિનર પણ કરાવવાના હતા. બધા લગભગ તૈયાર હતા ત્યાં જ પપ્પાની ઓફિસેથી કોલ આવે છે. અરે સોરી બાળકો, મારે ઓફિસે જવું પડે તેમ છે. શું પણ કેમ પપ્પા, આજે તો સન્ડે છે. હા પપ્પા, અમે કેટલું બધું પ્લાન કર્યું હતું. સોરી બાળકો, હું જાણું છું કે કેટલાક દિવસોથી હું તમને સમય નથી આપી શકતો, પણ આજે મારે જવું પડે તેમ છે અને મારી મજબૂરી છે. ગટુ ચિંકી પપ્પાની વાત સાંભળીને ઉદાસ થઈ જાય છે અને કશું જ બોલતા નથી. અરે બાળકો, ઉદાસ ના થશો, આપણે નેક્સ્ટ સન્ડે બધા સાથે બહાર જઈશું, ઓકે? મમ્મીના સમજાવવાથી તેઓ બંને માની તો ગયા, પણ બંને ખૂબ જ ઉદાસ થઈ ગયા હતા. પપ્પા ઓફિસ જતા રહે છે, તેઓ ઓફિસ તો જાય છે, પણ આખા રસ્તામાં તેઓ આ જ વિચાર કરતા હતા કે ગટુ ચિંકી કેટલા ઉદાસ થઈ ગયા. તેમણે ડિસાઈડ કર્યું કે તેઓ ઘરે જલ્દી જશે અને ગટુ ચિંકી માટે એક સરપ્રાઈઝ ડિનર બનાવશે. હેલો, હા, આજે હું સાંજે જલ્દી આવી જઈશ હો અને બધા માટે ડિનર બનાવીશ, કારણ કે મારા કારણે ગટુ અને ચિંકી ઉદાસ થઈ ગયા છે. અરે વાહ, આ તો ખૂબ જ સરસ આઈડિયા છે. હા, પણ એક કામ કરજે, સાંજે ગટુ ચિંકીને લઈને ક્યાંક બહાર જતી રહેજે, જેથી હું એટલી વારમાં આવીને ઘરે ખાવાનું બનાવું અને જ્યારે તમે પાછા આવો ત્યારે તમને સરપ્રાઈઝ મળે. હા હા, તે બેસ્ટ રહેશે. અને હા, હું એક સારી મૂવી પણ ડિસાઈડ કરી લઉં જેને બધા મળીને જોઈશું ડિનર કરતા કરતા. હા ઠીક છે, તો આ ડન છે. તમે જલ્દી ફટાફટ કામ પતાવીને આવો. અને હા, તમે બનાવવાના છો શું તે તો મને કહી દો, તો હું બધો સામાન અરેન્જ કરીને રાખું. અરે ના ના, હું આજે ચાઇનીઝ ખાવાનું બનાવવાનો છું, તેના માટેનું સામાન હું સાથે લઈને જ આવીશ. ઓકે ઠીક છે. પ્લાન મુજબ મમ્મી ગટુ ચિંકીને લઈને થોડી શોપિંગ કરવા નીકળી પડે છે અને પપ્પા જલ્દી આવી જાય છે. ગટુ ચિંકી હજુ પણ ઉદાસ હતા. ચલો શરૂ કરીએ આજનું પાપા સ્પેશિયલ ચાઇનીઝ ડિનર બનાવવાનું. સૌથી પહેલા પપ્પા બધી વેજીટેબલ વોશ કરે છે, પછી ગાજર અને શિમલા મિર્ચ પોતાની સ્ટાઇલમાં કાપવા લાગે છે. પછી તેઓ પોતાના ફેવરેટ સોંગની પ્લેલિસ્ટ નીકાળે છે અને જૂના ગીતો સાંભળવાનું શરૂ કરે છે. ચલો, વેજીટેબલ તો કપાઈ ગઈ, હવે વારો છે નૂડલ્સ બોઇલ કરવાનું. પપ્પા એક નૂડલનું પેકેટ તોડે છે અને એક તપેલીમાં બધી નૂડલ નાખે છે. તેમાં થોડું તેલ અને મીઠું નાખે છે. જ્યાં સુધી આ નૂડલ બોઇલ થાય છે ત્યાં સુધી હું ચીલી પનીર બનાવી લઉં. એક બાજુ નૂડલ બોઇલ થતા હતા અને બીજી બાજુ પેનમાં પનીર ફ્રાય થતું હતું. પછી પપ્પા નૂડલ કાઢે છે અને પેનમાં એકદમ શેફની જેમ ટોસ કરે છે. નૂડલમાં સરસ મજાની સ્મોકી સુવાસ આવતી હતી. વાહ, સુવાસ તો સરસ આવી રહી છે, લાગે છે ટેસ્ટ પણ ખૂબ જ સરસ બનવાનો છે. આને ખાઈને ગટુ ચિંકીની બધી કમ્પ્લેન્ટ્સ દૂર થઈ જશે. ચલો, ફાઇનલી બધું ખાવાનું રેડી થઈ ગયું, જલ્દીથી તેને ટેબલ પર લગાવી દઉં, બધા આવતા જ હશે. બીજી બાજુ ગટુ ચિંકી અને મમ્મી શોપિંગમાંથી પાછા આવ્યા. મમ્મી જુએ છે કે ગટુ ચિંકીનો મૂડ હજુ સવારની વાતથી સારો ન હતો. તે તેમને સમજાવવાનો પ્રયત્ન કરે છે. અરે બાળકો, તમે હજુ સુધી ઉદાસ છો, જે થાય છે તે સારા માટે જ થાય છે. ચાલો ફટાફટ મૂડ સરખો કરી લો. ના મમ્મી, અમે પપ્પાથી ગુસ્સે છીએ અને અમે આમ જ ઉદાસ રહીશું. હા મમ્મી, અમે નહીં માનીએ, ગમે તે થાય અમે ખૂબ જ ગુસ્સે છીએ. ઓહો, ચાલો જોઈએ, કદાચ તમે માની પણ જાઓ. આટલું કહીને મમ્મી સ્માઈલ કરતા કરતા ગેટ ખોલવા માટે જતા રહે છે. ગટુ ચિંકીને કંઈ ખબર નથી પડતી અને બારણું ખુલતા જ ખૂબ જ સરસ ખાવાની સુગંધ બહાર સુધી આવે છે. અરે, આ સુવાસ આપણા ઘરમાંથી આવે છે? પણ કેવી રીતે? આપણે તો હમણાં જ ઘરે આવ્યા છીએ અને મમ્મીએ હજુ સુધી કંઈ બનાવ્યું પણ નથી. ત્યાં જ અંદરથી પપ્પા બહાર આવે છે. તેમણે શેફનો એપ્રોન પહેર્યો હતો અને ટેબલ પર ગરમા ગરમ ચાઇનીઝ ખાવાનું લાગ્યું હતું. સરપ્રાઈઝ! ગટુ ચિંકી ખૂબ જ ખુશ થાય છે અને દોડીને પપ્પાને ભેટી પડે છે. વાહ પપ્પા, કેટલું સરસ સરપ્રાઈઝ હતું, ખાવાની સુગંધથી મને તો ભૂખ લાગી રહી છે. પણ પપ્પા, તમે તો ઓફિસ ગયા હતા ને, તો તમે ઘરે ક્યારે આવ્યા અને આ બધું તમે ક્યારે બનાવ્યું?
બાળકો, હું ગયો તો હતો, પણ મને તમારા ઉદાસ ચહેરા વારંવાર યાદ આવતા હતા, તેથી મેં આ બધું કરવાનું ડિસાઇડ કર્યું અને જલ્દી ઘરે આવ્યો જેથી તમારા હસતા ચહેરા જોઈ શકું. પપ્પાની આ વાત સાંભળી ગટ્ટુ ચિંકી એકબીજાની સામે સ્માઈલ કરે છે. તો કહો ગટ્ટુ ચિંકી, શું તમે બંને હજુ પણ ઉદાસ છો? મને તો નથી લાગતું, કારણ કે તમારા બંનેના ચહેરા પર કંઈક અલગ જ ઉત્સાહ છે. તો શું મમ્મીને આ બધું પહેલાથી ખબર હતી? હા બાળકો, આ પ્લાનમાં હું પપ્પાની સાથે હતી. ચલો ભાઈ, વાતો જ કરતા રહેશો, જલ્દીથી ટેબલ પર બેસો, ત્યાં સુધી સરસ મજાની મૂવી લગાડું, બધા મજાથી મૂવી જોઈશું અને ડિનર એન્જોય કરીશું, બરાબર? ગટ્ટુ ચિંકી ખૂબ જ ખુશ થાય છે અને મમ્મીની સાથે મળીને ડિનર સર્વ કરે છે. વાહ, ખાવાનું ખૂબ જ ટેસ્ટી છે. હા ખરેખર, આજ સુધીનું આ બેસ્ટ ડિનર છે પપ્પા. પછી શું હતું? બધા મળીને ખુશી ખુશી ડિનર અને મૂવી એન્જોય કરે છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સ ને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.